नमस्कार विशेष रजूआत में आपनु स्वागत छे। हूं छु पंकज। अमदावादना ओढ़ावमां आवेल नारी संरक्षण गृह अने विवाद एकबीजाना पर्याय बनी गया छे। नारी संरक्षण गृह में सगीराओ साथे थता अत्याचार दर्शावता वीडियो संदेश न्यूज पासे आव्या छे। आ केस में संचालकों अने पोलीसे पण मौन धारण करी लीधुं होय एवुं लागी रह्युं छे। भूतकाळ में पण अनेक वार सगीराओ अने युवतीओ संरक्षण गृहमांथी भागी चूकी छे अने ए पण एक बे नहीं परंतु 10 जेटली युवतीओ एक साथे भागी चूकी छे। हवे जरा ध्यानथी जोई लो, आ सगीराने तेना हाथ पर मारना स्पष्ट निशान देखाई आवे छे। तेनी बाजूमां बैठेली आ सगीराने तो हाथ पण काम नथी करतो। आ सगीराओनी आवी दशा नारी संरक्षण गृहमां रहेती केटली युवतीओए कर्या होवाना आरोप लागी रह्या छे। संचालको पण कंई नथी करी शकता होवानुं आ सगीराओ कही रही छे। गत 22 तारीखे त्यां रहेती केटलीक युवतीओए तेमने ढोर मार मार्यो होवानो आरोप लागी रह्यो छे अने ज्यारे पोलीस त्यां आवे छे तो मात्र अरजी लईने जती रहे छे। गईकाले पण आवी जे घटना बनी जेमां पोलीस मानी रही छे परंतु फरियाद दाखल थई नथी। आ सगीराओनुं कहेवुं छे के कॉलेज अने स्कूलनी जेम नारी संरक्षण गृहमां तेमनी साथे रेगिंग थाय छे, तो अहीं सवाल ए थाय छे के केम संचालको कंई करी शकता नथी। शुं करे छे सामाजिक अने कल्याण विभाग? केम वारंवार त्यांथी सगीराओ भागी रही छे? सगीराओ साथे केम आ प्रकारे अमानवीय व्यवहार थाय छे? आ सगीरानो क्यारे नर्कमांथी पारो थशे? क्यारे पोलीस करशे આવા લોકો સામે કાર્યવાહી? હાલ તો આ સગીરાઓ આ નર્કથી બહાર આવવા ગુહાર લગાવી રહી છે। આ અહેવાલ પ્રસારિત થયા બાદ આ સગીરાઓ સાથે ફરી મારપીટ પણ થઈ શકે છે એ વાતને પણ નકારી શકાય નહીં। તો અમદાવાદના ઓઢવમાં આવેલ નારી સંરક્ષણ ગૃહની આ વાત છે, જ્યાંથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં જે સગીરાઓ જે યુવતીઓ ત્યાં નારી સંરક્ષણ ગૃહમાં છે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે તેમની સાથે ત્યાં રેગિંગ થાય છે, અમાનવીય કૃત્ય થાય છે। આવો સાંભળીએ કે શું કહેવું છે। તમારાને આ બીજી મમ્મી બેનપણી અડલીએ લાવ્યા ને તો એક કોઠામાં 50,000 વેચવાનું હાલ થયું, તો મને પોલીસ સ્ટેશન પર જવું પડે, પોલીસ વાળા બધું ખબર છે, મોવા વાળા પોલીસ વાળા નહીં ખબર છે ને વિસાવદે પોલીસ વાળા છે ને એમ બધાને મેં કીધું હતું મુજે બેચા, લેકિન મેરે કોઈ માલુમ નહીં કે કિતને મેચ બેચા। હા વો ટેબ્લેટ વગેરે કી લાતે હૈ મને નહીં ખબર ને, ઓલકે નીંદર ને ગોળી મિલાવે, બુસ્ટ આવે ને, બુસ્ટ નથી પીવાનો હતો એમાં નાખી દે ને પછી પીવડાવી દે, પછી મને કઈ ભાન નહીં હું કરે ને હું તે મને હું બંને નાન 5 વર્ષ નથી તે મને લાવ્યો, તે પછી લાવ્યો ને પછી મોઢું જેમ મોટી દે ને પછી મેં કીધું મારા મમ્મી પપ્પા પાસે જાઉં છું, લાઈટ મારા મમ્મી પપ્પા પાસે જાઉં છું, તે કે બોલે તારા મમ્મી પપ્પા કોઈ નહીં, તારા મમ્મી પપ્પા હું છું ને પછી એમ બોલું એક અમદાવાદ મુંબઈ સે હા, લેકિન માલુમ નહીં મેરે કો બે વર્ષ કે ઇન્જેક્શન લગાએ થે ઉસકે બાદ મે મેરી મમ્મી કા નામ પ્રિયા ધરા મુંબઈ મે માલુમ નહીં દીપ સિંહ રાજપૂત પાપા। તો જે રીતે અમદાવાદમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે, નારી સંરક્ષણ ગૃહમાં જે યુવતીઓએ આરોપ લગાવ્યા છે કે તેમની સાથે રેગિંગ થાય છે, આ સમગ્ર બાબત પર આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે પૂર્વ પોલીસ અધિકારી આરસી પટેલ, સાથે સામાજિક કાર્યકર્તા છે રૂઝાન ખંભાતા અને સાથે જ સંવાદદાતા નવીન ઝા પણ અમારી સાથે જોડાયેલા છે। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા નવીન, આપની પાસે આવીશ, આ સમગ્ર મામલો કેવી રીતે બહાર આવ્યો? કારણ કે નારી સંરક્ષણ ગૃહમાંથી સગીરાઓ તો ભાગી જાય છે, આ પ્રકારના બનાવો આપણે જોયા છે, પણ જ્યારે સગીરા એવો આરોપ લગાવી રહી છે કે તેમની સાથે રેગિંગ થાય છે। પંકજ, સૌથી પહેલાં તો આ સમગ્ર જે કિસ્સો છે જે ઓઢવના નારી સંરક્ષણ ગૃહમાં બન્યો છે એ અને નારી સંરક્ષણ ગૃહ અને વિવાદ એકબીજાના પ્રાય બની ગયા છે। વારંવાર વિવાદ થવો એ કોઈ નવું નથી નારી સંરક્ષણ ઓઢવ માટે। આ વખતેની વાત કરવામાં આવે તો જે સગીરાઓ છે તેમની ઉંમર જોવા જઈએ તો ખૂબ જ નાની છે, એકની ઉંમર 7 વર્ષ છે, એક 10 વર્ષની છે, જે બોલી પણ નથી શકતી સારી રીતે, એ પ્રકારની પણ સગીરાઓ છે। જે બીજા બે છે થોડુંક સમજવું છે 16-17 વર્ષની, એ લોકો પોતાનો દર્દ બતાવી રહ્યા છે કે કઈ રીતે તેમની સાથે આ પ્રકારનું કૃત્ય થઈ રહ્યું છે, કઈ રીતે અહીંયા એક સુરક્ષા માટે આવી હતી પોતાની, પરંતુ અહીંયા આવીને તેમની સાથે જે કૃત્ય થઈ રહ્યું છે ત્યાં જે સિનિયોરિટી પોતાને સમજીને કેટલીક યુવતીઓ બેઠી છે અને તેમની ઉપર સંચાલકોનો પૂરેપૂરો હાથ છે, જ્યાં પોલીસ પણ કશું કરી શકતી નથી, એ પ્રકારની યુવતી આ લોકોને મારે છે અને અમારી મજબૂરી છે કે અમે લોકો આ ચહેરો નથી બતાવી શકતા, અમે લોકો દ્રશ્યો નથી બતાવી શકતા કે
કયા હદે માર્યું છે, કારણ કે એમનો ચહેરો ના આવવો જોઈએ, કેમ કે આ એક બહુ બનનાર યુવતી હોય છે કે બહુ બનનાર સગીરા હોય છે, જેના કારણે એનો ચહેરો નથી બતાવી શકતા, પરંતુ આ કૃતપૂર્વક મારવું એક સગીરાનો હાથ પણ નથી કામ કરતું. તો એ ક્યાંક ને ક્યાંક આજે આખો સમગ્ર મામલો સામે આવ્યો છે. તો એક એક મહિલાએ આ સમગ્ર અમારો મદદ લીધી અને અમે લોકો પણ જોયું કે કઈ રીતે વિડીયો અમારી પાસે આવ્યો છે, તપાસ કરી તો ખરેખર આમાં ખરાઈ લાગી. આ 22 તારીખનો બનાવ જે બન્યો હતો 22 તારીખનો, અત્યારે પોલીસને જયારે બોલાવવામાં આવી હતી તો પોલીસને જયારે સંચાલકે કીધું કે ના, સુવા જેવી સામાન્ય બાબતે બબાલ દઈ દે, સામાન્ય જેવી સુવા જેવી સામાન્ય બાબતમાં આટલી મોટી બબાલ ના થાય, અને બીજી વસ્તુ કે આ હદે કોઈ મારા મહિના થાય. ગઈકાલે પણ આવી જ રીતે જે નારી સુરક્ષા ગૃહની અંદર ફરીવાર આ જ ઘટના બની, અને જે પોતાની જાતને લીડર સમજી બેઠા છે ત્યાં કેટલાક યુવતીઓ, અને તે રેગિંગ, વન ટાઈપ ઓફ રેગિંગ આપણે સાંભળ્યું હશે કે ઘણીવાર રેગિંગ જે થતું હતું સ્કૂલ કોલેજમાં રેગિંગની ઘટનાઓ સામે આવતી હતી, આ તો નારી સુરક્ષા ગૃહમાં રેગિંગ થઈ રહ્યું છે. તો આ ખૂબ જ દુઃખની ઘટના છે, અને સૌથી મોટી વાત એ છે કે શું કરી રહ્યા છે એ સંચાલકો, સુપરિન્ટેન્ડન્ટ શું કરી રહી છે પોલીસ, અને ખરેખર શું કરી રહ્યું છે આપણો સમાજ અને કલ્યાણ વિભાગ, કે આ એક યુવતીઓ સગીરાઓ જે નાની ઉંમર છે તેમની સાથે આ કૃત્ય ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. ત્યારે સંદેશ દીધો એક વાર ફરીવાર સમાજ માટે, આ યુવતીઓ સગીરાઓ માટે એક પ્રયત્ન કર્યું છે કે આ લોકોને ન્યાય મળી શકે. પંકજ જી, પટેલ સાહેબ આપની પાસે આવીશ. આપે જોયા કે યુવતીઓએ અને જે સગીરાઓએ જે વિડીયોમાં જે આરોપો લગાવ્યા છે, આપ કેટલા ગંભીર માની રહ્યા છો આરોપોને, અને આ કેસમાં હવે શું થવું જોઈએ? આપના ચેનલને પહેલા ધન્યવાદ આપીશ કે આવી દુખિયારી સગીરા બહેનો ની કહાની આપે પ્રજા સમક્ષ લાવ્યા છો. આ આપવીતી જ છે, જેના પાસે પોતાના મા બાપ નથી, જેની પાસે પોતાનું ઘર નથી, જેની પાસે આશ્રય નથી, જેને કોઈ પ્રેમ આપનાર નથી, એવા બાળકો, સગીરા દીકરીઓ અનાથ આશ્રમ અથવા નારીગૃહમાં રહેતા હોય છે. હવે વર્ષોથી, છેલ્લા 25-30-40 વર્ષથી ઓઢવ નારી સંરક્ષણ ગૃહ એક બદનામ જગ્યા હોય એ રીતે વારે વારે વિવાદની અંદર આવ્યું છે. તેમાંથી ત્રાસના કારણે, દુઃખના કારણે, માર મારવાના કારણે, કોઈ પ્રાથમિક સુવિધાઓ ન હોવાના કારણે પણ સગીરાઓ ભોગ બની છે, કાં તો ભાગી છૂટી છે, કાં તો માર ખાઈને સહન કરી ચૂકી છે, એમને કોઈ સારી સારવાર નથી મળતી, એમને કોઈ સારું સ્વાસ્થ્ય નથી મળતું. પણ પટેલ સાહેબ, વાત એ છે કે પોલીસ આવે છે અને એ પણ અરજી લઈને જતી રહે છે, પોલીસનું કામ માત્ર અરજી લેવાનું રહી જાય છે આવા કિસ્સાઓમાં? જરૂર, જે પ્રકારે બનાવ બન્યો હોય એ પ્રકારની ગંભીરતા લઈ, અને પોલીસે અરજી લેવી એવી જરૂરી નથી, ગંભીર પ્રકારનો ગુનો હોય તો ગંભીર પ્રકારનો ગુનો નોંધવો જોઈએ. પણ આના પાછળને એક સરકારી બેદરકારી અને સરકારના જે સંચાલકો ત્યાં મૂકવામાં આવ્યા છે એમની બિલકુલ નખતાઈ ના કારણે આ પ્રવૃત્તિ રોજે રોજ ચાલે છે. એમના વિરુદ્ધમાં હું તો કહું છું કે અત્યારે સરકારે જોગવાઈ કરી છે, પોસ્કો જેવા કાયદા સરકારના અમલદારો ઉપર અને સંચાલકો ઉપર લગાવવા જોઈએ. જી રુજાનજી, આપને પૂછવા માંગીશ, નારી સંરક્ષણ ગૃહનો આ કિસ્સો આપે જોયો, યુવતીઓ જે આરોપ લગાવે એ પણ આપે સાંભળ્યા, આપને શું લાગે છે હવે આ નારી સંરક્ષણ ગૃહમાં જે યુવતીઓ જે સગીરાઓ છે તે સુરક્ષિત છે ખરી? સૌથી પહેલા તો આ ઇનહ્યુમન એક્ટ અને ઇનહ્યુમેનિટીની હદ કહેવાય આને. નોર્મલી આપણે બધા ભાઈ બહેનના ઝઘડા બતાવી બતાવીને ઝંડાઓ ગાડીએ છીએ. આજે આ સત્ય વિચે અમે અમરેસા કહું છું કે આ સ્ત્રી પુરુષની લડાઈ નથી, અચ્છે ને બુરાઈની લડે છે. આજે એક બેન બીજી બેન જોડે આવું કરે છે, જે એ બેન બી એના લાઈફમાં એને બી આવી હેરાનગી ક્યાંક થઈ હશે, એને એને દયા આવી જોઈએ, એને બીજી બેન જોડે એવું ના કરવું જોઈએ, પણ એ કરી રહી છે. હવે જયારે આ બધું ચાલી રહ્યું છે, ના જે દિવસે દિવસે બહાર નીકળી રહ્યું છે, તો એનો મતલબ એ છે કે આપણે વી આર ગોઈંગ આપણે બધથી બદતર જઈ રહ્યા છીએ. હવે જયારે આપણે આના પર આજે ડિબેટ કરી રહ્યા છે, ત્યારે સૌથી પહેલા તો રેગિંગ એક સૌથી મોટો, અકોર્ડિંગ ટુ એન્ટી રેગિંગ કમિટીઝ બને તો સ્કૂલ કોલેજીસમાં એક ગુનો ગણાઈ રહ્યો છે. એટલે સૌથી પહેલા આ ગુનામાં આવી શકે છે. જયારે પોલીસ વાળાને જે તંત્રની આપણે વાત કરીએ છીએ, તો હવે એમાં તંત્રમાં એવું છે કે જયારે પેલી નારી સેક્શન ગૃહની વોર્ડન કહેવાય કે જે એ લોકો જ પોતે જ પેલી બીજાઓને બચાવી રહી છે, તો પોલીસને ઓબ્વિયસલી આમ તો વી નો ડેટ કામ એટલી એન્થુ ના હોય, અને પેલી બચાવીને વોર્ડન જ કહે કે કશું નથી ના, આમ તો પેલી પોલીસ કહે કે સારું કશું નથી, લખીને નીકળી જાય, એ વધારે તપાસ કરીને કોશિશ ના કરે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આજે મને જે મૂકવું છે કે આપણું જે ચાઇલ્ડનું એક કમિશન છે, એ ચાઇલ્ડ એનું નામ આખું યાદ નથી, પણ કે બાલકનું કમિશન છે કંઈક સરસ, તો આઈ થિંક નાઉ દે શુડ ટેક ધીસ અપ. કારણ કે અલ્ટિમેટલી એટ એન્ડ ઓફ ધ ડે આપણે અગર કહીશું કે હવે આ સોશિયલ ડિપાર્ટમેન્ટમાં આવે છે તો સત્ય છે, સોશિયલ ડિપાર્ટમેન્ટમાં આવે છે, પણ એમાં વર્ષોથી એમાં આવે છે પણ કશું થતું નથી. તો આઈ થિંક ચાઇલ્ડ જે કમિશન છે અને મે બી વુમેન કમિશન કેન ઓલસો ટેક ઇટ અપ, કારણ કે એટલીસ્ટ એ લોકોની દખલ અંદાજ, આઈ એમ શ્યોર એ લોકો દે આર સપોઝ ટુ ડુ ગુડ વર્ક,
તો આઈ એમ શ્યોર એ લોકો કંઈક હેલ્પ કરશે. કારણ કે આજે આપને વેદના સમજી, મને બી એકદમ અંદરથી થયું કે હવે આ બિચારી દીકરીઓને અહીં બી હેરાન થાય, બિચારા લાઈફમાં આટલી પરેશાન હેરાન છે, હવે આમાં બી એ લોકોને તો બિચારી જશે ક્યાં દીકરીઓ. પણ એ વાત છે કે નારી સંરક્ષણ ગૃહની અંદર કયા પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે તેનાથી તો અવગત જે ચાઇલ્ડ પ્રોટેક્શન ગ્રુપ છે, જે વિભાગ છે, અથવા મહિલા અને સામાજિક કલ્યાણ વિભાગ છે, એમને તો દરકાર લેવી પડશે. નહીં તો કેવી રીતે ખબર પડશે કે નારી સંરક્ષણ ગૃહમાં કયા પ્રકારની અમાનવીય પ્રવૃત્તિ પણ થઈ રહી છે. નવીન, આપને પૂછવા માંગીશ કે જે યુવતીઓ, જે સગીરાઓ છે જેમણે આરોપો લગાવ્યા, તેમણે પોલીસને ક્યારે રજૂઆત કરી હતી? કારણ કે તેઓ એક નિવેદનમાં કહેતા જોવા મળ્યા કે પોલીસ અહીંયા આવે છે અને અરજી લઈને જતી રહે છે. પંકજ, સૌથી દુઃખની ઘટના જે હું શરમજનક નથી કહેતો, એનું કારણ છે કે શરમજનક માટે પણ એક ક્રાઇટેરિયા હોય છે કે આપણે શરમજનક કહી શકીએ. આ દુઃખની ઘટના છે કે જ્યારે પોલીસ અહીંયા આવે છે, ચલો માન્યું કે સંચારકો એ વાતને દબાવી રહ્યા છે કે કંઈ નથી બન્યું, સુવા માટે સામાન્ય બબાલ છે, તો પોલીસની ફરજ હોય છે કે ત્યાં પોલીસ રેડ કરવા જઈ શકે છે, પોલીસ ઓપરેશન હાથ ધરી શકે છે. તો આ એક પ્રકારનું ઓપરેશન જ હોય છે કે છુપા રીતે આવે, તપાસ કરે ખરેખર શું થાય છે. સૌથી મોટી વાત પંકજ અહીંયા એ છે કે કોઈને રસ નથી કે આની અંદર કંઈ થાય, જે ચાલે છે તે ચાલવા દેવાની એક રીતે છે કે ભાઈ ચાલવા દો. કમિટી બનાવવામાં આવી છે, આ જે નારી સંરક્ષણ ગૃહ છે એની કમિટી છે, કમિટીની અંદર મેમ્બરો છે, ત્યાં સુપરિન્ટેન્ડન્ટ છે, ત્યાં વોર્ડનો છે, ત્યાં લાખો રૂપિયા દર મહિને સરકાર ખર્ચો કરે છે અને એ સરકારને પડી ના હોય કે ભાઈ ખાસ કરીને સમાજ અને કલ્યાણ વિભાગ જેના ઓફિસરો અને વારંવાર ઘટના બને છે, કેમ બને છે, તેની દરખાસ્ત કેમ નથી લેતા. તો ક્યાંક ને ક્યાંક આ એક કહી શકાય કે દુઃખદ ઘટના છે અને પોલીસને ખરેખર આ ઘટનાની અંદર જાતે ઘણી વાર એવી મેટર હોય છે કે કોર્ટમાં ડાયરેક્ટ એક સુમડો દાખલ કરવામાં આવતી હોય છે, તો પોલીસ પણ જાતે જઈને તપાસ કરી શકે છે કે શું થાય, ત્યારે સંચાલકોને આરોપી બનાવી શકે છે કે કેમ આવું થઈ રહ્યું છે, કેમ તમારા, કેમ કે મેઇન જે આપણા પેરેન્ટ્સ હોય છે આપણા ઘરની અંદર, જયારે છોકરો માઇનર હોય તો કોઈ પણ ગુનો કરે એનો પિતાજી પણ એટલો જવાબદાર હોય છે કે આ ગુના પાછળનો, ટીચર મેન હોય છે કે સ્ટુડન્ટને કંઈ થાય, તો આ એક પ્રકારની સંચાલકની જવાબદારી છે કે આ વિદ્યાર્થી આજે સગીરાને કંઈ થાય તો એની જવાબદારી સંચાલકોની જ હોવી જોઈએ, સુપરિન્ટેન્ડન્ટની હોવી જોઈએ. પંકજ પટેલ સાહેબ, જે રીતે અમારા સંવાદદાતાએ જે વાત કરી, પોલીસ ક્યારે અહીં દરકાર નથી લેતી, કોઈ દિવસ તપાસ કરવાની તસ્દી પણ નથી લેતી કે આખરે થઈ શું રહ્યું છે. કારણ કે આ જે નારી સંરક્ષણ ગૃહ છે તેમાં ન માત્ર આ એક ઘટના છે, પરંતુ આ પહેલા પણ ઘણી બધી વખત એવી ઘટના બની છે જેમાં સગીરાઓ ત્યાંથી ભાગી છૂટી હોય, ઘણી વખત એવું પણ સામે આવ્યું છે કે ત્યાં અમાનવીય વ્યવહાર તેમની સાથે થયો હોય, તો આવા કિસ્સાઓમાં પોલીસની જવાબદારી શું રહે છે? જરૂર પોલીસની જવાબદારી છે, એના કરતા પણ જેમ નવીનભાઈએ કીધું કે પોલીસ રેડ કરી શકે, અરે સમાજ કલ્યાણ ખાતાની પોલીસ અત્યારે કોઈ તપાસ નથી કરી, એટલે આપ નથી માનતા કે પોલીસનું અહીં ઢીલું વલણ પણ જવાબદાર છે? પોલીસ ઉપર પણ ઘણી પ્રકારનું દબાણ હોય છે, જેમ સંચાલકો હોય છે એ સરકાર સાથે મિલીભગત હોય છે, આના ભ્રષ્ટાચારના કારણો હોય છે, પોલીસ જાય તો ગોર ગોર જવાબ આપી દેવામાં આવે અથવા તો સમજાવી લેવામાં આવે, સરકાર તરફથી પણ એવા આદેશો હોય બહુ કંઈ કરવાની જરૂર નથી, એ તો રોજની બબાલ છે. અને એ ગરીબ બાળકો, અનાથ બાળકો, એ વાત જે આપ કહી રહ્યા છો, તો પછી બાળ સંરક્ષણના અધિકારીઓને પણ એવું જ સમજાવશે? પટેલ સાહેબ, કાલે આની અંદર એક એવો કિસ્સો છે, કાલની અંદર કે ઘટના બની છે, પોલીસ કહે છે કે આ ઘટના બની છે આ પ્રકારની, પણ પોલીસ કહે છે કે કોઈ ફરિયાદ આપવાનું નથી, તો શું નથી લાગતું કે પોલીસે ફરિયાદી બનવાની જરૂર છે? જરૂર જરૂર પોલીસ સરકાર તરફે ફરિયાદી બની શકે અને સંચાલકો અથવા તો જેની આ બાળકોના આ ત્રાસ અથવા રેગિંગ થવા બદલ હોય, કોલેજોની અંદર આ જોગવાઈ છે, અનાથ આશ્રમો પણ જોગવાઈ છે, અને છેલ્લે બનાવ તો કંઈ ને કંઈ પ્રકારે યાતનાનો જ બન્યો છે, તો પોલીસ સરકાર તરફે ફરિયાદી બને અને સંચાલકો અથવા તો જે જવાબદાર હોય એના વિરુદ્ધમાં ગંભીરમાં ગંભીર પ્રકારની રજીસ્ટ્રેશન કરવું જોઈએ. રુજાનજી, આ જે વાત કરી રહ્યા છે પટેલ સાહેબ, અગાઉ વાત કરી કે પોલીસ અધિકારીઓને પણ ગોળ ગોળ જવાબ આપી દેવામાં આવે છે, તો આ રીતે તો સમાજ કલ્યાણ અધિકારી પણ ત્યાં આવશે, એમને પણ ગોળ ગોળ જવાબ આપી દેશે, મહિલા આયોગની કોઈ ટીમ અગર તપાસ માટે જશે એમને પણ ગોળ ગોળ જવાબ આપશે, તો તપાસ તો ઠેરની ઠેર રહેશે, આ જે અમાનવીય પ્રવૃત્તિ થઈ રહી છે એ તો થતી જ રહેશે, તો આખરે કેવી રીતે આની તપાસ થાય? સૌથી પહેલા તો એક પોઈન્ટ એડ કરું છું, જે નવીનભાઈ બહુ જ સાચું કહ્યું છે કે જેમ આપણે મે બી સરકાર નથી કરી રહી, પોલીસ નથી કરી રહી, તો આઈ થિંક આઈ વુડ રિક્વેસ્ટ ધ જ્યુડિશિયરી કે જેમ અત્યારે પેલું ચેન્નાઈમાં એક મર્ડર થયું ને સુઓ મોટો કોગ્નિસન્સ લેવાયું, એવી રીતે આમાં તરત જ્યુડિશિયરી સુઓ મોટો કોગ્નિસન્સ લે. કારણ કે આઈ થિંક આ જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ ને જે રીતે થતું આવી રહ્યું છે, તમે સાચા છો પંકજભાઈ કે અત્યાર સુધી બધા આવે છે વાર્તા કરીને ચાલી જાય છે, પણ અગર જ્યુડિશિયરી આમાં ઇન્વોલ્વ થાય, હવે આ વખતે ઇટ ઇઝ સિરિયસલી નીડેડ. કારણ કે મને હજી આજે કે આ નારી સંરક્ષણ ગૃહમાં થોડા ટાઈમ પહેલા દીકરીઓ ભાગી ગઈ હતી, તે લોકોએ કમિટી બેસાડી હતી, પછી ભગવાન જાણે કમિટીનું શું થયું, કોઈ ને શું રિપોર્ટ થાય આઈડિયા નથી મને, કારણ કે એ પછી બહાર આવતું નથી, કારણ કે કદાચ કંઈ થતું નહીં હોય, પણ કારણ કે કંઈ સોલિડ થતું હોય તો આઈ એમ શ્યોર બહાર આવત ને એના ચેન્જીસ દેખાતા.
એટલે અત્યારે તો આઈ વુડ રાધર સે કે અગર આમાં સુનો મોટો કોગ્નિન્સ લે. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, હજી રિપીટ કરું છું કે અત્યારે જે આપણી નવી જે ચાઇલ્ડની કમિટી આવી છે એ બહુ આઈ થિંક એ સ્ટ્રોંગ કમિટી છે અને એ લોકો આમાં પાર્ટ લઈ શકે છે, એ લોકો આમાં દખલ અંદાજી કરી શકે છે, એ લોકો પૂછી શકે છે એન્ડ દે કેન રિવ્યુ ધ હોલ થિંગ. કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ થિંગ અગર આપણે અગેન ગોઈંગ બેક ટુ આપણે સોશિયલ એમાં જઈશું પેલા એ લોકો પાસે યા વુમેનમાં જઈશું તો આઈ ડોન્ટ થિંક ઇટ્સ ગોઈંગ ટુ મેક મચ ઓફ અ ડિફરન્સ. કારણ કે આટલા વખત એ લોકો ઇન્વોલ્વ છે પણ ચાઇલ્ડ વાલા નવી કમિટી છે, નવા મેડમ આવ્યા છે તો આઈ એમ શ્યોર શી કેન રેજેન્યુએટ ધ હોલ થિંગ એન્ડ ટેક સમ કોન્ક્રીટ સ્ટેપ્સ. ને એક બીજી વાત કહેવા માંગુ છું કે અગર તમે કોન્ક્રીટ જે લોકો બી છે હું તો રિક્વેસ્ટ કરું કે તમે અગર કંઈક સરસ સ્ટેપ્સ લેશો તો ઉલટું ઇટ ઇઝ ઇટ આપણે પોઝિટિવ ડિરેક્શનમાં જઈ રહ્યા છે. આપણે આપણે જે આપણી દીકરીઓ છે એ લોકોને એક એક હૂફ ને એક સિક્યોરિટી આપી રહ્યા છે જે આટલા વખતોથી એ લોકો બિચારી નહીં તો જશે ક્યાં. એટલે આઈ થિંક ઇટ ઇઝ અવર ઓલસો મોરલ રિસ્પોન્સિબિલિટી કે આપણે આની પર સ્ટેપ્સ લઈએ. કારણ કે ફોર વોટ એવર રીઝન્સ આમાં અગર બેન બેનને મારે છે, અંદર અંદર ગુંડાગરી થાય છે, મે બી આજે આ તો બહેનોના કદાચ ત્રણ ચાર બહેનોમાં હિંમત થઈ તો બોલી પણ બીજી બિચારી કદાચ બહેનો બોલી બી નહીં શકતી હોય યા એ લોકોને હિંમત બી નહીં થાય. દે માઇટ રિસોર્ટ ટુ સમ અધર એક્સ્ટ્રીમ મીન્સ લાઈક સુસાઇડ ઓર એની અધર થિંગ તો પાછું એ બી બીજો વખોડો થશે. અને આપણે પોતાના જાતને અગર આપણે અગર હું ત્યાંની વોર્ડન હોઉં તો મારે વોર્ડનને કેવું પડે કે મેડમ આપણે ત્યાંના વોર્ડનથી આપણી આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે આપણી દીકરીઓને અને શું કહેવાય બહેનોને ત્યાં સહી સલામતી અને સુખીથી જે બી છે એ આપણે આપણે રીતે રાખીએ. એક વાત ફરી એકવાર આપનું સ્વાગત છે. તો આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદના ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં જે યુવતીઓનો જે સગીરાઓનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં તેમણે જે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે તેમની સાથે રેગિંગ થાય છે, તેમને મારવામાં આવે છે, તેમને બંધ રાખવામાં આવે છે ઓરડીની અંદર. આ તમામ આરોપો પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તમામ મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. નવીન, આપની પાસે આવીશ. આ જે નારી સંરક્ષણ ગૃહ છે ત્યાંથી સગીરાઓ પહેલા પણ ભાગી છૂટેલી છે. આ સંરક્ષણ ગૃહની અંદર સુરક્ષા કયા પ્રકારની હોય છે? સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે આ જે નારી સંરક્ષણ ગૃહ છે તેની અંદર આખું લેયર બનાવ્યું છે ચારો તરફ. દિવાલ કોટ હોય છે આખો, તેની ઉપર ફેન્સિંગ પણ હોય છે જે ભાગી ના શકે. પણ પરિસ્થિતિ એવી છે કે ત્યાં 12 જેટલી મહિલા હોમગાર્ડને તૈનાત કરવામાં આવે છે જે 3 શિફ્ટમાં કામ કરે છે. 4-4-4 8 કલાકની જોબ હોય છે. હવે જ્યારે આ ઘટના રોકવા માટે કદાચ આ મહિલાઓ હોમગાર્ડની મહિલાઓ પણ હિંમત કરતી હોય છે, અમને જે સૂત્રો દ્વારા માહિતી મળી છે. પણ જ્યારે પણ આ લોકો અંદર જાય, જ્યારે આ મારાપીટ ચાલતી હોય છે આજે સગીરાઓ સાથે, અને જ્યારે પણ આ લોકો જ્યારે જાય ત્યાં હોમગાર્ડની મહિલાઓ, ત્યારે તેમને ત્યાંથી ભગાડી દેવામાં આવે છે કે તમે અહીંથી નીકળો. અંદરની જવાબદારી ગૃહ વિભાગ જે ગૃહ જે છે નારી શિક્ષણ ગૃહ એની એની સંચાલકોની છે, તમારે કે જરૂર નથી વચ્ચે પડવાની. તો એ સ્પષ્ટ બતાવી આવે છે કે હોમગાર્ડની મહિલાઓને પણ અંદર આવવાની પરમિશન આપવામાં આવતી નથી. કારણ કે તે લોકો કદાચ જાણ કરી દે અથવા તો તે લોકો વિડીયો ઉતારીને આપી દે અથવા કોઈ કંઈ પણ લે એક ટેન્શન એમને એ પણ હોય છે કે આ હોમગાર્ડની મહિલાઓને પણ અંદર નથી આવવા દેતા. તો એક સવાલ ઉભા કરે છે કે કેમ આ પ્રકારની એ લોકો વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે, હોમગાર્ડની મહિલાઓને ત્યાં સુરક્ષા માટે ઉભી કરવામાં આવી છે, તો શું કરવા તમે અંદર નથી જવા દેતા? જીવજાનજી, આપને પૂછવા માંગીશ, આપ માનો છો કે જે રીતે નવીન કહી રહ્યા છે નારી સંરક્ષણ ગૃહ કેટલું સુરક્ષિત છે મહિલાઓ અને સગીરાઓ માટે? જયારે આ તો મને અત્યારે ખબર પડી આ પોઈન્ટ તો કે આવી તો હોમગાર્ડ વાળા હેલ્પ કરવા માંગે છે દીકરી બહેનો પણ આ લોકો અંદર વોર્ડન. એટલે આઈ વુડ રાધર લાઈક ટુ ધેન સે વન થિંગ કે કઈ ખબર નથી પડતી, ઇઝ ધેર સમ નેક્સસ, કઈક દેર ઇઝ અ ડીપર મીનિંગ ટુ ધીસ કે આ શું કામ આવું થઈ રહ્યું છે, કેમ વોર્ડન પેલી જે રેગિંગ કરે છે એ લોકોને સપોર્ટ કરે છે. આઈ થિંક મારા ખ્યાલે સૌથી પહેલા તો એક્શન શુડ બી ટેકન વિથ વિથ ધ વોર્ડન કે શું થઈ રહ્યું છે. કારણ કે અગર આપણે બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો જે અમે બજેટ્સ ને જોયા છે એના સંરક્ષણ ગૃહના, એ લોકો પાસે ઇનફ પૈસા ગવર્મેન્ટ આપે છે એટલે પૈસામાં કોઈ તોતા નથી. ઇનફ સુવિધાઓ માટે પૈસા છે, જાણે કે કાઉન્સેલિંગ માટે પૈસા છે, નોર્મલ સુવિધાઓ માટે છે, રહેવા માટે છે, ખાવા માટે છે, બધી સુવિધાઓ છે, પૈસા અપાય છે. પણ એ પૈસા ક્યાં જાય છે હજી ખબર નથી પડી રહી. કારણ કે જોશો તો બધી એક નંબરની ગંદકી હોય છે, નથી બીજા લોકોને કોઈ બેઝિક એમિનિટીઝ મળી રહી. એટલે અગેન કમિંગ બેક કે અગર આ થઈ રહ્યું છે તો આઈ એમ સિરિયસલી સમથિંગ ઇઝ રોંગ. આઈ એમ વન્ડરિંગ કે કેમ કોઈ ઇફેક્ટ કોઈ એવા સ્ટેપ્સ નથી લેવાતા હાયર ઓથોરિટીઝથી તાકે આને દબાવે. કારણ કે આઈ એમ સરપ્રાઈઝ કે અગર આટલું બધું પૈસા ગવર્મેન્ટના આપણા તમારા મારા પૈસા અંદર નખાઈ રહ્યા છે અને આપણી દીકરીઓની હજી આવી બધી બદતર હાલત છે તો આઈ થિંક ધેર હેઝ બી સમ સ્ટ્રિક્ટ એક્શન ટુ બી ટેકન ઓન ધીસ. પટેલ સાહેબ, જે રીતે રુજાનજીએ વાત કરી, આપની પાસેથી મારે એ જાણવું છે કે નારી સંરક્ષણ ગૃહમાં પોલીસની ટીમ ક્યારે તપાસ અર્થે જતી હોય છે અને માત્ર સંચાલકની જ તપાસ થાય છે, તેમની જ પૂછપરછ કરવામાં આવે છે કે જે સગીરાઓ છે તેમની પણ પૂછપરછ થતી હોય છે? તપાસની રીતમાં તો દરેકની પૂછપરછ થવી જોઈએ, પણ આવા જ્યારે જ્યારે બનાવો બને છે ત્યારે એક તો પહેલું પોલીસ ઉપર કોઈ ને કોઈ રીતે રાજકીય દબાણ આવી જ જતું હોય છે. તપાસ કઈ દિશામાં કરવી અને એના માટે ઘણી વખત સગીરાઓ અથવા ભોગ બનનારાઓ પોતે કંઈ કહેવા માંગતા હોય છે પણ એમના ઉપર પણ એટલા પ્રકારનો ભય હોય છે
કે એ ઘણી સત્ય વાતો છુપા નથી કહી શકતી અને જે સંચાલકોની પૂછપરછ થાય છે એ સામાન્ય પ્રકારની રૂટીન મુજબની પૂછપરછ થાય છે. એક પણ સંચાલિકાને અથવા તો ટ્રસ્ટીઓને અથવા તો સરકારના કોઈ અધિકારી સાહેબ આ સંચાલકોને જે નોર્મલ રૂટીન પૂછપરછ થાય છે અને પોલીસ ઉપર જો અગર રાજકીય દબાણ હોય તો જે સગીરાઓ છે તેઓ ભોગ બની રહી છે, તેમનું શું, તેમનું કોણ? આ કાયમથી એ સગીરાઓનું અથવા ભોગ બનનાર સ્ત્રી મહિલાઓનું કોઈનું સરકારમાં કોઈ નથી. એ બિચારા અનાથ થઈને અહીં આવ્યા છે, એમને ખરેખર સરકાર લાખો કરોડો રૂપિયા એમના માટે ફાળવે છે. એમ છતાં એ સંસ્થાની અંદર બહારથી દેખાતી કિલ્લેબંધી જેવી જગ્યા અંદર જાઓ તો એક નર્ક નર્ક સમાન જગ્યા છે. એના નથી ત્યાં સુવિધા, પાણી, ગંદકી, કેટલી બધી વસ્તુ હોય છે, બધા જ પૈસા ખવાઈ જાય છે. એ તાગરદીનના સંચાલકો, ટ્રસ્ટીઓ અથવા સરકારી અમલદારો કરે છે. ફક્ત સૌથી મોટી વાત અહીંયા એ છે કે જયારે આ નારી સુરક્ષા ગૃહમાં મીડિયા કોઈ પણ જયારે આવા રિપોર્ટ લેવા જાય ત્યારે તેમને કહેવા માંગે છે સમાજ અને કલ્યાણ વિભાગને તમે પરમિશન લઈને આવો. તો મારો સવાલ એ છે કે અત્યારે સમાજ અને કલ્યાણ વિભાગ ક્યાં છે? અત્યારે કેમ એ લોકો સમાજ કલ્યાણ વિભાગ નથી આવી રહી કે આ પ્રકારની ઘટના સામે આવી છે તો તેમને એક્શન લેવું જોઈએ આ સંચાલકો સામે? તો એ સવાલ ઉભા કરે છે કે આ જે બેવડી નીતિ છે, એક તરહની પાર્સલિટીની વાત છે, તે ખરેખર દૂર થવાની જરૂર છે. પંકજ જી, રુજાનજી, આપની પાસેથી એ જાણવું છે કે અગર સમાજ કલ્યાણ વિભાગ અગર સમયાંતરે ચેકિંગ નથી કરતું, અગર પોલીસ આવા કેસોની અંદર સો મોટો ના કરે તો આ જે નરકાગારમાં જે યુવતીઓ, જે સગીરાઓ અત્યારે જે પોતાના દિવસો વિતાવી રહી છે, દુઃખદ દિવસો વિતાવી રહી છે, તેમની પાસે કયો રસ્તો બચે છે? પોલીસ તો ચલો નથી કરતી, એટલે મેં કહ્યું કે અગર જ્યુડિશિયરી આ જોઈ રહી છે તો અગર એ લોકો આનું સુઓ મોટો કરે તો બહુ જ સારું થશે. કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે એટલીસ્ટ ધેટ ઇઝ ધ એક આપણી આશા બંધાશે. પણ એના માટે પણ રાજકીય પ્રેશર અગર નહીં હોય તો એ કામ થશે. ટુ બી ઓનેસ્ટ, અત્યાર સુધી મેં જોયું છે જ્યુડિશિયરી થોડી મેનેજ થઈ શકે છે પણ આવા કેસીસમાં નથી થતી અને આવા કેસીસમાં તથસ્ય કામ થાય છે એવું મારો ઇમ્પ્રેશન છે અને મારો આઈડિયા છે. બીજું કે સમાજ કલ્યાણની આઈ થિંક ઉપર વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટર એ આવે છે તો એ લોકો બી આમાં શું કહેવાય સ્ટેપ્સ લઈ શકે છે, એવું નથી કે એ લોકો નથી લઈ શકતા. અને બીજી વાત કે ક્યારના આપણે વોર્ડન ને ત્યાંના જે ઓફિસર્સ છે જે તે નારી સંરક્ષણ ગૃહના જે લોકો ત્યાં જોબ કરે છે આપણે એ લોકોને કેમ બદલી ના શકીએ? લેટ અસ ગેટ સમ ન્યુ ફ્રેશ પીપલ જે આ બધા સડામાં ના ગૂંચવાયેલા હોય, ના સડામાંથી નીકળી શકે. કારણ કે અલ્ટિમેટલી અગર મેં ક્યારનું સાહેબે કીધું પ્રેશર આવે છે, સાચી વાત છે, બધા કામમાં બધાને પ્રેશર આવે છે એમાં કોઈ જ ડાઉટ નથી. આજે અગર હું કોઈ આઈએએસ ઓફિસર પાસે જઈશ તો એ કહે છે મારી પર પ્રેશર છે, આઈપીએસ પાસે કઈ જે પ્રેશર છે, જ્યુડિશિયરી જઈશ તો પ્રેશર છે. તો પ્રેશરનો તો કોઈ અંત નથી. આજની તારીખમાં તમે કહેશો નાના છોકરો ભણે છે તેને બી પ્રેશર છે, પણ વોટ ઇઝ ધ રિઝલ્ટ? યુ જસ્ટ કાન્ટ, તમારી રિસ્પોન્સિબિલિટી તમે ડિસ્ક્લોઝ ના કરી શકો કે પ્રેશર છે એટલે નથી કરતા, પ્રેશર છે તેને નથી કરતા. તો પછી અલ્ટિમેટલી એ જોબ ના કરો ને, છોડી દો એ જોબ. અગર તમને પ્રેશરમાં જ ઇસ્યુઝ છે તો છોડી દો એ જોબ. વાય યુ ડુઇંગ ધેટ જોબ? લેટ મી બી વેરી ઓનેસ્ટ. કારણ કે ઇફ યુ આર અકાઉન્ટેબલ એન્ડ રિસ્પોન્સિબલ ફોર સમથિંગ એઝ પર યોર જોબ પ્રોફાઇલ, હું તમને એવું નથી કે તમારે જોબ પ્રોફાઇલની બહાર જાઓ. દેન ઇફ યુ આર નોટ એબલ ટુ ડુ ઇટ, લીવ ઇટ. કારણ કે અલ્ટિમેટલી ના તો આપણે ઇફ યુ બીટ અરાઉન્ડ ધ બુશ એન્ડ ટેલ કે પ્રેશર છે પ્રેશર છે તો આ તો જો બધી બદતર હાલત થઈ છે. અને નાવ આઈ મીન આઈ રિયલી ડોન્ટ નો, મને પોતાને એ લાગે છે કે અત્યારે હવે કોઈ એક્સટર્નલ ફોર્સ, મેજર એક્સટર્નલ ફોર્સ, યા આઈ વુડ રિક્વેસ્ટ, આઈ વુડ હેવ ટુ ગો ટુ અવર સીએમ કે સીએમ મેડમ આ જોઈ અને સીએમ મેડમ કન્ફર્મ શ્યોર. અગર એક વાર સીએમ મેડમ કહેશે તો ઇટ ઇઝ 100% ગોઈંગ ટુ મેક અ ચાન્સ અને મેક અ ડિફરન્સ. એટલે અત્યારે પછી આઈધર જ્યુડિશિયરી હાથમાં હોય અને જ્યુડિશિયરી સુવો મોટો કરે યા સીએમ મેડમ સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન પાસ કરે તો આઈ રિયલી ફીલ કે દેટ કેન મેક અ ડિફરન્સ. બિલકુલ, આપણે ખાસ કરીને સૌથી વધારે પ્રેશર તો અત્યારે મને લાગે છે કે એ સગીરાઓ, એ યુવતીઓ પર હશે જેઓ અત્યારે એ દુઃખદ દિવસો એ નારી સંરક્ષણ ગૃહમાં વિતાવી રહી છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાતી માટે. તો ઓઢવ નારી સંરક્ષણ ગૃહનો આ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જે સગીરાઓ છે, જે યુવતીઓ છે, જે નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છે, તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની પર રેગિંગ થાય છે, અહીં આગળ અમાનવીય કૃત્યો થાય છે. હવે સમાજ કલ્યાણ વિભાગ અહીંયા જાગે અને આ નારી સંરક્ષણ ગૃહમાં જઈને પગલાં ભરે અથવા પોલીસ આ સમગ્ર મામલે સુઓ મોટો કરે તો આ જે પીડિત છે, જે સગીરાઓ છે, તેમનો કોઈ નિકાલ લીગલી આવી શકે તેમ છે. વિશેષમાં અત્યારે આટલું જ. નમસ્કાર.